નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. કથાકાર રાજુબાપુના નિવેદન અંગે પોલીસ ફરિયાદ થઈ છે. કથાકાર રાજુબાપુ સામે ગીર સોમનાથમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ કથાકાર રાજુબાપુએ માફી માંગી છે. કથાકાર રાજુબાપુએ નિવેદનથી જે વિરોધ થયો હતો ત્યારબાદ આ માફી માંગી છે. ગીર સોમનાથના ઉનાના સિમરધામમાં કથામાં તેમણે નિવેદન આપ્યું હતું. રાજુબાપુનું કોળી ઠાકોર સમાજ અંગે નિવેદન હતું. પ્રેમ લગ્નના ઉદાહરણ આપતા સમાજ અંગે ફરી એમણે ટિપ્પણી કરી હતી અને આ ટિપ્પણી બાદ કોળી ઠાકોર સમાજમાં નારાજગી ફેલાઈ હતી. માફી છતાં કોળી સમાજનો સોશિયલ મીડિયામાં રોષ યથાવત છે. તાજેતરમાં ઉનાના સિમરધામમાં ચાલતી શિવકથામાં કથાકાર રાજુબાપુએ ટિપ્પણી કરી હતી, જે અંગે કથાકાર સામે નવા બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી લે, થોડોક વિચાર નથી આવતો? એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાને લગ્ન કરી લે, ભય લાગે, કલંક લાગે. ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. એ સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને. એ બદલ હું રાજુબાપુ શિવ કથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે. વધુ માહિતી સાથે ગીર સોમનાથથી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે. દિનેશ, આ કથાકાર સામે ફરિયાદ થઈ છે અને કથાકારે માફી પણ માંગી લીધી છે, પણ લાગે છે કે આ વિવાદ હવે શમી જશે? બિલકુલ પંકજ, જે પ્રમાણે આપે કહ્યું એ પ્રમાણે કે વિવાદ હવે થંભી જશે. કારણ કે વિવાદ થંભી જાય તેવું હાલ સોશિયલ મીડિયાની અંદર લાગી નથી રહ્યું. કારણ કે સોશિયલ મીડિયાની અંદર જે પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક આવેદનો આપવાની પણ ચર્ચાઓ થઈ રહી છે અને તેમને લઈને હાલ જે ગીર સોમનાથ જિલ્લાની અંદર વાતાવરણ છે તે કહી શકાય કે એક પ્રકારે કોળી સમાજના જે યુવાનો છે, જે ઠાકોર સમાજના જે યુવાનો છે, તેમની અંદર ક્યાંક ને ક્યાંક રોજ છે. જોકે બાપુએ આ નિવેદન બાદ એક પ્રકારે માફી જરૂરથી માગી લીધી છે, પરંતુ યુવાનોની અંદર જે રોજ છે તે હજુ સુધી સંભાળનો નામ નથી લઈ રહ્યો. પંકજ જી, દિનેશ આભાર માહિતી આપવા માટે. અને હવે વાત તપશે ગુજરાતની. એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. હીટવેવ, વાવાઝોડું અને વરસાદ એમ ત્રેવડી આગાહી થઈ છે. હવામાન વિભાગે ત્રણ મોટી આગાહી કરી છે. ચાર દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે. ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદવાસીઓ ચાર દિવસ ખૂબ જ સાવચેત રહેજો, કારણ કે અમદાવાદમાં ઓલરેડી 44 ડિગ્રી તાપમાન જોવા મળી જ રહ્યું છે. અમદાવાદમાં ચાર દિવસ સુધી હીટવેવની આગાહી છે. ચાર દિવસ સુધી ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી છે. આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, વલસાડ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને કચ્છમાં હીટવેવની આગાહી છે. તો 22 અને 23 એમ બે દિવસ ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી છે. બે દિવસ અમરેલી શહેરમાં પણ હીટવેવની આગાહી છે. હીટવેવની આગાહીના પગલે હવામાન વિભાગનું સૂચન છે, આગ ઓકતી ગરમીમાં સાવચેત રહેવા માટે સૂચન આપ્યું છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ ખૂબ તકેદારી રાખવી. ગઈકાલે પણ મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો અને ગઈકાલે 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું હતું. હાલો તો આ તરફ વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી. બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. 22 મેના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને 24 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર. જો વાવાઝોડું શક્તિશાળી બને અને આગળ વધે તો ગુજરાતમાં 27મીની આસપાસ વરસાદની શક્યતા રહેશે.
આ તરફ દેશમાં ચોમાસાની દસ્તકનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું. ખેડૂતો માટે ખુશ ખબર છે, કારણ કે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે એવી સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. હવે કેરળની નજીક ચોમાસું પહોંચ્યું છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું છે. આંદામાન નિકોબારમાં 3 દિવસ વહેલું ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો 3 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ પહેલી તસવીર જ્યાં 4 દિવસ હીટવેવની આગાહી છે, અગનભટ્ટીમાં સતત ગુજરાત શેકાઈ રહ્યું છે. અને બીજી તસવીર બંગાળની ખાડીમાં 22 તારીખની આસપાસ એક લો પ્રેશર બનશે, જે ડીપ ડિપ્રેશનમાં પણ ફેરવાઈ શકે છે. વાવાઝોડું જે છે એ આવી શકે છે અને તેના કારણે ગુજરાત પર વરસાદની સંભાવના 27 તારીખની આસપાસ જોવા મળશે. ત્રીજી તસવીર આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે અને સિઝનમાં 3 દિવસ વહેલું ચોમાસું બેસ્યું છે. વડોદરા શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર છે. કાળઝાળ ગરમીમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે. કારેલીબાગ ચેપી રોગનું દવાખાનું દર્દીઓથી ઉભરાયું છે. હોસ્પિટલમાં 50 બેડની વ્યવસ્થા, 48 લઈ રહ્યા છે સારવાર. દાખલ દર્દીઓમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા ખૂબ વધારે છે. એપ્રિલ મે મહિનાથી જે ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી આવા કેસોનું પ્રમાણ વધે એ આ વર્ષે પણ એ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રૂટીનમાં જે ઓફ આપણા જે મંથ છે એમાં 100થી નીચે ઉપડી રહેતી હોય, આ મહિના જે ચાલુ થાય એપ્રિલ મેથી ત્યાંથી 100-150ની ઉપર ઉપડી નીકળી જાય, આ વર્ષે પણ એ જ વસ્તુ જોવા મળી રહી છે. અને જે ઇન્ડોર છે આપણું એમાં 50ની સામે અત્યારે 45 પેશન્ટ એડમિટ છે. મુખ્યત્વે કમળો, ટાઇફોઇડ અને ઝાડા ઉલટી આ સિઝનમાં વધારે જોવા મળે. જે બહાર જે ખુલ્લો ખાદ્ય પદાર્થ વેચાતા હોય, ઠંડા પીણા ખાસ કરીને લસ્સી, લીંબુ શરબત, પાણીપુરી આ બધી વસ્તુઓથી આવા રોગ થતા હોય અને આ તમે ખોરાક આવો ખોરાક ટાળો તો સ્વાભાવિક રીતે આ પ્રકારના રોગોનું પ્રમાણ ઘટી શકે. બહાર તમે ગરમીમાં ફરો એટલે પાણી શરીરમાંથી ઓછું થઈ જાય, બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, શરીરનું તાપમાન વધી જાય, એટલે આ ઉનાળામાં એ વસ્તુ ટાળવી જોઈએ. સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર છે. હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર જોવા મળી રહ્યું છે. વાઘોલ નામના જીવો વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા. પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને વૃક્ષો પર પાણીનો મારો શરૂ કર્યો છે. વૃક્ષો પર રહેતી જીવોને બચાવવાનો પાલિકાનો આ પ્રયાસ દેખાઈ રહ્યો છે. વાઘોલ નામના જીવો વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા કારણ કે ગરમી ખૂબ વધી રહી છે. સાબરકાંઠાનું હિંમતનગર પણ ગરમીથી તપી રહ્યું છે, ત્યારે વૃક્ષો પર જે જીવો વસવાટ કરતા હોય છે એ જીવો, વાઘોલ નામના જીવો જમીન પર પડી ગયા. કારણ કે ગુજરાતમાં જે ગરમી છે, હિંમતનગરમાં પણ જે ગરમી છે, 44 ડિગ્રી તે પાર પહોંચી ગયો છે પારો, ત્યારે જે વૃક્ષો પર જીવો વસવાટ કરે છે તેઓ પણ આ ગરમી સહન ન કરી શક્યા અને વૃક્ષો પરથી નીચે પડી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરી અને વૃક્ષો જે છે તેના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જીવોને બચાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર જોવા મળ્યો છે. ચાર દિવસ સુધી ગુજરાત અગનભટ્ટીમાં શેકાશે. ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. અમદાવાદવાસીઓ 4 દિવસ ખૂબ જ સાવચેત રહેજો. અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી છે. તો રાજકોટ અને અમદાવાદ બંને શહેરોમાં ગરમીને લઈને કેવી સ્થિતિ છે જાણવા માટે જઈશું. અમદાવાદથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે અને રાજકોટથી અંકિત પોપટ છે. દીપિકા, સૌથી પહેલા આપની પાસે આવીશ. અમદાવાદમાં જે રીતે 44-45 ડિગ્રી ગરમી દેખાઈ રહી છે, નગરજનોનું શું કહેવું છે અને ગરમીથી બચવા લોકો શું કરી રહ્યા છે? કયા પ્રકારના રોગોની સંખ્યા આ સિઝનમાં વધારે દેખાઈ રહી છે? મે મહિનાની શરૂઆતમાં જે પ્રકારે અમદાવાદ શહેરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો કારણ કે કમોસમી વરસાદ હતી, પરંતુ હવે ધીમે ધીમે જેમ જેમ મે મહિનો પસાર થઈ રહ્યો છે અને સામાન્ય રીતે મે મહિનાની અંદર આ પ્રકારની પરિસ્થિતિ દર વખતે હોય છે, પરંતુ આ વખતની જે પરિસ્થિતિ છે તેમાં ખાસ કરીને 22મી અને 23મી મે સુધી અમદાવાદની અંદર જે પરિસ્થિતિ છે વધારે ખરાબ બનશે, જેની પાછળનું કારણ છે કે હીટવેવ છે અને ઉત્તર પશ્ચિમ તરફના જે પવનો છે તે પવનોને કારણે સૌથી વધારે
વધારે અસર રાજ્યમાં જોવા મળનાર છે ને સાથે અમદાવાદમાં પણ જોવા મળશે. દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં ભેજ અને સૂકા પવનો છે, તેને કારણે સૌથી વધારે ગરમીનું તાપમાન છે વધી જશે. અત્યારે હું વાત કરી રહી છું અમદાવાદની, તો અમદાવાદની અંદર પણ લગભગ 45ને પાર ગરમીનો પારો વધી જાય તેવી શક્યતાઓ બિલકુલથી દેખાઈ રહી છે. સાથે આપણે વાત કરી કે રોગમાં સૌથી વધારે અત્યારે સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે, એલજી હોસ્પિટલની વાત કરવામાં આવે, અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. સૌથી વધારે ઝાડા ઉલટીના કેસ, તાવ આવવો, લૂ લાગી જવી તેના કેસ છે તે સૌથી વધારે વધી રહ્યા છે. પંકજ જી, દીપિકા મારી સાથે જોડાયેલા રહેશો. અંકિત, હવે આપણી પાસે આવીશ. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી જે રીતે ગરમી છે એ પોતાનો મિજાજ બતાવી રહી છે, ત્યારે લોકો આ ગરમીથી બચવા શું કરી રહ્યા છે અને ત્યાં હીટસ્ટ્રોકના કેટલા બનાવો સામે આવ્યા છે? ચોક્કસ પંકજ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લોકો જોઈ શકાય છે કે ગરમીથી બચવા માટે જે ઠંડા પીણાની દુકાન છે ત્યાં પહોંચ્યા છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે પણ આગાહી કરી છે કે આગામી ગુરુવાર સુધી હીટવેવની હાલત છે તે યથાવત રહેશે. 22 અને 23 મેના રોજ તાપમાન છે તે 43.5 ડિગ્રીથી લઈ 45 ડિગ્રી સુધી રહેશે, તો સાથોસાથ ત્યારબાદ તાપમાનનો પારો છે તે 41 થી 44 ડિગ્રી સુધી વચ્ચે રહેશે. ત્યારે લોકો આપણી સાથે છે કે જે લોકો ઠંડા પીણાની દુકાને પહોંચ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, કયા પ્રકારનું વાતાવરણ તમે રાજકોટમાં અનુભવી રહ્યા છો? જી, હાલ તો અત્યારે વાતાવરણ બહુ ગરમ મહેસૂસ થાય છે. જે 4-5 દિવસ માટે હીટવેવની આગાહી હતી એ પ્રમાણે આજે પણ હીટવેવનો અનુભવ થઈ રહ્યો છે. આવતા 2-4 દિવસ પણ આ જ રીતનો માહોલ રહેવાનો છે. તો શરીરને કોઈ પણ ડિહાઈડ્રેશન થતું હોય તો કાંઈ પણ એ રીતની બધાએ પરેજી રાખવાની કે ભાઈ ડિહાઈડ્રેશન ન થાય. ખાસ કરીને મેમ તમે શું કહેશો, અત્યારે તમે પણ ઠંડા પીણાની દુકાને પહોંચ્યા છો, શું કહેશો અને તાપમાનનો પારો કેટલો લાગી રહ્યો છે, કયા પ્રકારની અનુભૂતિ થઈ રહી છે? અત્યારે જે રીતે માહોલ છે ગરમીનું એની રીતે તાપમાન 40 થી 42 ડિગ્રી અત્યારે લાગે છે. હજી આનાથી 3-4 વાગે વધારે ફીલ કરીએ છીએ રોજ ટુ રોજ. અને કેવું છે કે એકાદ બે કલાક થાય એટલે કંઈક ને કંઈક ઠંડા પીણાનું પીવું પડે છે, કારણ કે બાકી એના વિના તરસ છુપાતી. અને પોતાનું ધ્યાન રાખવા અમે તો એવી અપીલ કરીએ કે જરૂર હોય તો જ કામ માટે બહાર ઘરની બહાર નીકળજો, બાકી તમારી રીતે બપોરના ઘરે રહ્યો, શાંતિથી રહ્યો અને સ્વસ્થ. ખાસ કરીને સર શું કહેશો, બપોરના 3 કે 4 વાગે રાજકોટની અંદર કયા પ્રકારનો માહોલ જોવા મળે છે, શું કહેશો? જેમ આપણું રંગીલું રાજકોટ છે, પહેલાં તો 3-4 વાગ્યાના ટાઈમમાં 12 થી 3 તો લોકો ઓછા હોય છે. ખાસ કરીને આ વીક એવું છે કે હીટવેવની આગાહી છે તો રોડ રસ્તા પણ સુમસાન જોવા મળે છે. સમજદાર લોકો બપોરના ટાઈમમાં હવે નીકળવાનું બંધ કરે છે. તો બધાને એ એક પરેજી રાખવા વિનંતી છે કે બપોરનો ટાઈમ છે, અત્યારે હીટવેવ છે તો થોડું ધ્યાન રાખીએ. તમામ લોકો છે તે પણ અપીલ કરી રહ્યા છે કે હીટવેવની આગાહી છે તો લોકો ધ્યાન રાખે. અહીંના જે સંચાલક છે આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, સામાન્ય દિવસો કરતા અત્યારે ગ્રાહકોની ભીડ કેટલી જોવા મળતી હોય છે, શું કહેશો? હા, સામાન્ય દિવસ કરતા અત્યારે ગ્રાહકની ભીડ બહુ વધારે હોય છે ને વધારે પડતા લિક્વિડના ડિહાઈડ્રેશન લીધે માણસો પણ વધારે લિક્વિડ મીન્સ કે લીંબુ શરબત છે, લીંબુ પાણી છે, ફ્રેશ જ્યુસ છે. અત્યારે આને વાલે 5 દિનો કે લીએ દી ગઈ ગુજરાત રીજન ઓર સૌરાષ્ટ્ર કચ્છ દોનો કે લીએ આઇસોલેટેડ પ્લેસીસ પે. ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે હીટ વેવ કી વાર્નિંગ દી ગઈ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ બનાસકાંઠા, સબરકાંઠા, પાટન, મહેસાણા, અહેમદાબાદ, ગાંધીનગર, આનંદ, સુરત ઓર વલસાડ. ઓર સૌરાષ્ટ્ર રીજન કે જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે હીટ વેવ કી વાર્નિંગ દી ગઈ હૈ વો હૈ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ ઓર પોરબંદર. આજ ઓર કલ કે લીએ અહેમદાબાદ ઓર ગુજરાત ડિસ્ટ્રિક્ટ કે કુછ ડિસ્ટ્રિક્ટ કે લીએ વાર્મ નાઇટ કી ભી વાર્નિંગ દી ગઈ હૈ ઓર જહાં પે વાર્મ નાઇટ કી વાર્નિંગ દી ગઈ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ ભાવનગર, બડોદરા ઓર અહેમદાબાદ. ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો આને વાલે 5 દિનો કે લીએ મેક્સિમમ ટેમ્પરેચર નો લાર્જ ચેન્જ મેં રહેગા. ઓર મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ કી બાત કરેંગે તો અહેમદાબાદ ઓર ગાંધીનગર કા તો અહેમદાબાદ કા 44.9 ડિગ્રી સેલ્સિયસ મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ થા ઓર ગાંધીનગર કા 44.2 ડિગ્રી સેલ્સિયસ. ઓર જો અહેમદાબાદ ઓર ગાંધીનગર કે લીએ મેક્સિમમ ટેમ્પરેચર કા ફોરકાસ્ટ દે રહે હૈ વો 45 ડિગ્રી સેલ્સિયસ. ઓર વિન્ડ કી ડાયરેક્શન જો પ્રિવેલ કરેગી લેન્ડ રીજન પે વો વેસ્ટર્લી ટુ નોર્થ વેસ્ટર્લી રહેગી. ઓર જહાં જહાં પે હીટ વેવ કી વાર્નિંગ દી ગઈ હૈ ઉન ડિસ્ટ્રિક્ટ કે લીએ ઓરેન્જ એલર્ટ જારી કિયા ગયા હૈ આને વાલે 5 દિનો કે લીએ.
सर गर्मी का कारण क्या है? अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है, जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। सर, लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन दिया की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। सर, अहमदाबाद में आपने 45 बोला है तो क्या कोई अलर्ट, कौन सा अलर्ट दिया गया है? अहमदाबाद के लिए ऑरेंज अलर्ट जारी किया गया है और जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है आने वाले 5 दिनों के लिए वो 45 डिग्री सेल्सियस के आसपास रहेगा अहमदाबाद का। जो विंड की स्पीड है लैंड रीजन पे वो ज़्यादातर आज और कल के लिए लाइट विंड से थोड़ा सा ज़्यादा विंड रहेगी। जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है उन डिस्ट्रिक्ट में ऑरेंज अलर्ट जारी किया गया है। जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है बनासकांठा, सबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़, और सौराष्ट्र रीजन के सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। और इसमें 3 डिस्ट्रिक्ट ऐसे हैं जहां पे वार्म नाइट आज और कल के लिए दिया गया है, वो है भावनगर, बड़ोदरा और अहमदाबाद। धन्यवाद सर। आप ये टाइम्स नाउ। તો હવામાન વિભાગે પણ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના લગભગ તમામ જિલ્લા આવી જાય છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ જે તાપમાન છે એ 45 થી 44 ડિગ્રીની આસપાસ આ શહેરોમાં જોવા મળી શકે છે। તો હાલ ગરમીથી રાહત મળવાની કોઈ જ આશા નથી દેખાઈ રહી। હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ 2 દીપડા આરામ ફરમાવી રહ્યા છે। ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ યોજના રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટા ફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે। વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે। વડોદરાના સાવલીના મેળામાં લોકો રજાની મજા માણી રહ્યા છે, પણ સાવલીનો મેળો મોતનો મેળો બનતા બનતા રહી ગયો। સાવલીના પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાનમાં આનંદ મેળો ભરાયો છે। મેળામાં દરરોજ હજારો લોકો આનંદ માણવા આવી રહ્યા છે। ચોતરફ મોજ મસ્તીનો માહોલ છે, લોકો રજાની મજા માણી રહ્યા હતા ત્યારે જ આનંદના મેળામાં ચકડોળમાં ક્ષતિ સામે આવી। લોકમેળામાં લાગેલી બ્રેક ડાન્સ નામની રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા। મેળામાં હાજર લોકોના ધબકારાને પણ બ્રેક ફેલ થઈ ગઈ। ચકડોળમાં બેસવાના નીચેના ભાગેથી લોખંડના પતરા અચાનક ઉખડી જતા નાસભાગ મચી ગઈ। લોકોના ચહેરા પર ખુશીઓ ગાયબ થઈ ગઈ અને ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ। તાત્કાલિક સંચાલક દ્વારા મેળો બંધ કરવામાં આવ્યો। સદનસીબે દુર્ઘટના અંગે તુરંત જાણ થતા સાવલીનો આનંદ મેળો માતમમાં ફેરવાતા બચી ગયો। તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે। ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે। એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે 1 વાર અનિયમિત પાણી આપવામાં આવે છે, જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી, જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે ફોફળ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે। દર 7 દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર। જુઓ, આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના।
ભર ઉનાળે અહીં પાણીની રેલમ છેલ છે, શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે, લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે. લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી. જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા. કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો. જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે કારણ કે વરસાદની સીઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ બ્રેકવાર સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે જે હવામાન વિભાગે આપ્યું છે, ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મૂકવામાં આવ્યા છે, તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે બનાવાયા છે પાણીના હોજ. સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તાજા ગરમીથી બચવા માટે કોઈ પણ વ્યક્તિ છે એસીનો ઉપયોગ કરે, કુલરનો ઉપયોગ કરે અને ઠંડકથી ખાસ કરીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે, પરંતુ પ્રાણીઓ શું કરે? અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં હું અત્યારે છું અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો, ખાસ કરીને પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે. અહીં પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે કુલર ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં પાણી નાખીને ખાસ કરીને તમામ જે પ્રાણીઓ છે તેમને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે હોજ પણ તૈયાર કરવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં અને તેની સાથે હોજ સાથે કુલર સાથે ગ્રીન નેટ પણ નાખી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ મુલાકાતીઓ છે તેઓ પણ શાંતિથી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે તે પ્રકારની તૈયારીઓ છે. તે ખાસ કરીને 2 મહિના પહેલેથી જ કરી દેવામાં આવી હતી કારણ કે 2 મહિનાની અંદર જે પ્રકારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તેને લઈને પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી હતી, ત્યારે સતત 2 મહિનાથી આ પ્રકારે પ્રાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ છે ત્યારે 4 દિવસ વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે, તકેદારી રાખવામાં આવી છે જેથી કરીને પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. વિશેષ પ્રકારે અમદાવાદમાં જે પ્રાણીઓ ખાસ કરીને એવી જગ્યા ઉપરથી આવતા હોય છે કે જે ઠંડકવાળી છે તો તે પ્રાણીઓને વધારે સાચવવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ. અંકલેશ્વર મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીને કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતો અરજદારો અટવાઈ જાય છે. વહેલી સવારે અરજદારો આવીને લાઇનમાં ઊભા રહેતા હોય છે, જેના કારણે અરજદારોમાં આક્રોશ જોવા મળે છે. આવકના દાખલા અને ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા. સર, 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું, અત્યારે 10:45 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી. આખી ઓફિસ બધી ખાલી છે. ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ હવાના 9 થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે, છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર. છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20-25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોવાથી અરજદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, જેથી હોબાળા બાદ સવારે 11:20 રજિસ્ટ્રાર ઓફિસે આવ્યા હતા. તો તમે તસવીરોમાં જોઈ શકો છો કે અહીંયા અરજદારો હોબાળો મચાવી રહ્યા છે કારણ કે અહીંયા કોઈ જવાબદાર કર્મચારી હાજર હોતા નથી અને કર્મચારીઓ હાજર ન હોવાના કારણે અરજદારોને મુશ્કેલીમાં મુકાવવું પડે છે. અને હવે વાત અંધશ્રદ્ધાના ડામની.
સુરેન્દ્રનગરના જોરાવરનગરની 3 માસની બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. રાજકોટની જનાના હોસ્પિટલમાં આ અંધશ્રદ્ધાનો ભોગ બનેલી 3 માસની બાળકીની સારવાર ચાલતી હતી. બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ આપ્યા હોવાથી સારવાર માટે લાવવામાં આવી હતી. જો કે બાળકીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે. તો બીજી તરફ મૃતક બાળકીના પરિવારજનોના નિવેદન બાદ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે 3 માસની બાળકીનું મોત ભૂવાએ ડામ આપ્યા બાદ નીપજ્યું છે કે પછી તે કોઈ ગંભીર બીમારીનો શિકાર બની. પરિવારજનોનો દાવો છે કે બાળકીના પિતાને ગંભીર બીમારી હોવાથી તેની અસરથી મોત થયું છે. સિવિલ હોસ્પિટલમાં એક બાળકી અને એક બાળક બંને ડામ આપવાની પ્રથાને કારણે, જૂની પરંપરાને માન્યતાના કારણે, માતાજીની જગ્યા પર લઈ જવાના કારણે આ માસૂમ બાળકોમાંથી એક બાળકીનું, જોરાવરનગર બાળકીનું મોત થયું છે. આ કૃત્ય માફ કરવા યોગ્ય નથી. અને ખાસ કરીને જે જવાબદારો છે, વાલી છે કે એના કોઈપણ સમર્થક છે કે ભૂ હોય કે માતાજીનો સેવક હોય, તેમાં સામે કડકમાં કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થવા માટે જાથા કટિબદ્ધ છે. અને માસૂમ બાળકોનો ક્યાં સુધી આપણે ભોગ લેશું? આવી કુપ્રથાના કારણે ડામ આપવાની પ્રથાને ક્યાં સુધી આપણે ભોગ લેશું? એવા પ્રશ્નો થાય છે. તો મૃતક બાળકીના માતાની પણ પ્રતિક્રિયા સામે આવી. કોઈ ડામ ન આપ્યા હોવાનું તેમણે નિવેદન આપ્યું છે. અગરબત્તીની રાખ પડી છે, ડામ નથી આપ્યા. બાળકી સૂતી હતી ત્યારે રાખ પડી ગઈ. કોઈ માતા પિતા બાળકોને મારવા રાજી નથી. અગરબત્તી આપણે દીવા ધૂપ કરીને મારે કામે જવાનું હતું. બેબીને દીવા ધૂપ દેતા હતા એમાં એની રાખ પડી. હા, છાતી એક જ જગ્યાએ પડી. હા, જો અને આ તમે તમે ડામ ના 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 આ મને છે ને આ મને આ રીતે જ છે. નાનપણથી તમારી પ્રથા છે આવી રીતે? આ તો મારે જન્મથી છે. એટલે આ એક અગરબત્તી ના બધું તમે કરતા હતા, ધાર્મિક એક પ્રથા હતી એમાં ઘટના હતી. એ નીચેથી છે ને બેબી સુધી હતી, એ આપણે ગલ પડ્યા ને સાહેબ, એ અડી ગયા. સર, કોઈ કોઈ મા બાપ છે, કોઈ બચ્ચાને મારવા રાજી નથી. અત્યારે મારે બેબી છે 9 વર્ષની, હે ને 13 વર્ષનો હાલમાં બાબો છે, ના ત્રીજી ડિલિવરી છે મારે. બાળકીના મોત મામલે સિવિલ સુપરિન્ટેન્ડન્ટનો મોટો ખુલાસો. બાળકીને ડામ આપ્યા હોવાનું સામે આવ્યું. પેટના ભાગે 3 જેટલા ડામના નિશાન જોવા મળ્યા. બાળકીના પેટના ભાગે ડામ દેવામાં આવ્યા હતા. બાળકીના શરીરમાં ન્યુમોનિયા ફેલાઈ ગયો હતો. મૃત્યુનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ સામે આવશે. આની વીકનેસ સિવાય આનું જે આપણું કહીએ એબડોમેન, પેટનું ભાગ ઉપર નીચે થોડું ધામ જેવી હતું. ત્યારે સારવાર ચાલુ થઈ ગયું. સારવારમાં ડિહાઇડ્રેશન માટે બાટલા ચડાવવાનું ચાલુ થઈ ગયું. પછી જે હાયર એન્ટીબાયોટિક છે, અને ઓલમોસ્ટ સેકન્ડ ડે એટલે ગઈકાલે આપણે ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ સારવાર ટ્રીટમેન્ટ 3:30 વાગે આનું દુઃખદ મોત થયું છે.